ઓકે લેટ સ્ટાર્ટ વિથ ન્યુમેરિકલ્સ કેલ્ક્યુલેટ મોલાર કન્ડક્ટિવિટી આપણે લેમ્ડા એમ ઝીરો ફાઇન્ડ કરવાનું છે સો માટે સીએસીએલ ટુ અને એમજી ઓ ફોર માટે બરાબર સો લેમડા ઝીરો સીએસીએલ ટુ માટે જો ફાઇન્ડ કરવાનું હોય તો ઇક્વેશન શું થશે આનું આનું ઇક્વેશન થશે લેમ્ડા ઝીરો સીએ પ્લસ ટુ સીએલ માઇનસ પણ સીએલ માઇનસની આગળ શું કરવું પડશે ટુ કરવું પડશે ઓકે સમજાય કારણ કે ટુ સીએલ માઇનસ થશે ને સીએ પ્લસ ટુ અને સીએલ માઇનસ પણ સીએલ માઇનસ કેટલા છે ટુ એટલે ટુ સીએલ માઇનસ થાય એટલે સીએ પ્લસ ટુનું શું છે વન વન નાઇન અને સીએલ માઇનસનું શું છે સેવન્ટી સિક્સ પોઈન્ટ થ્રી આ વેલ્યુનું બધાનું કોમ્બિનેશન કરીએ તો આપણને ફાઇનલ શું મળશે 271.6 सीएन सेंटीमीटर स्क्वायर मोल इनवर्स बराबर आसु થશે CsCl2 નું થશે બરાબર ચાલ પછી નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરીએ MgSO4 MgSO4 કરો તો આપણા Mg + 2 + SO4 - 2 થશે એમ જી પ્લસ ટુની વેલ્યુ શું છે ટેન સિક્સ છે અને એસઓફુની વેલ્યુ શું છે વન સિક્સટી છે બરાબર તો આ વેલ્યુને જ્યારે આપણે પૂટ કરીશું એકબીજાની અંદર તો ફાઇનલ આન્સર વન સિક્સટી પ્લસ ટેન સિક્સ કરશું તો આવશે ટુ સિક્સટી સિક્સ ખાસ યુનિટ લખવાનું સિમેન સેન્ટીમીટર્સ સ્કર મૂલ બરાબર ચાલો હવે એની પછીનું જોઈએ દરેક જગ્યાએ પણ આ ખાસ લખજો ઘણા લોકો આ લખતા નથી બેચ વનમાં બી એવું કરે છે એક બે જણા મેં એમને ટૂંક્યા છે ખાસ ધ્યાન રાખજો વેલ્યુ વગર કોઈ દિવસ ન્યુમેરિકલ લખી ન શકાય વિડીયો પોઝ કરીને પહેલાં લખવાની વેલ્યુ કે કઈ વેલ્યુમાં શું કહેવા માગે છે બરાબર પછી જ આગળ લખવાનું સ્ટાર્ટ કરવાનું ઓકે ચલો તો હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે એના તરફ આગળ નજર કરીએ કે ભાઈ લેમડા ઝીરો ફોર એચ તો આ જોતાં આપણને શું લાગે કે ભાઈ લેમડા ઝીરો એચ એસી ફાઇન્ડ કરવાનું હોય સો લેમ્બડા ઝીરો એચ પ્લસ ફાઇન્ડ કરવું પડશે અને બીજું શું ફાઇન્ડ કરવું પડશે લેમડા ઝીરો એસી માઇનસ ફાઇન્ડ કરવું પડશે બરાબર હવે આપણને આપી છે કોની એનએસીએલની આપી છે એનએ સીએલની વેલ્યુ આપી છે એનએસીએલની કેટલી છે વન સિક્સ પોઈન્ટ ફોર પછી લેમડા ઝીરો એચ સીએલની આપી છે ફોર ટ્વેન્ટી પોઈન્ટ નાઇન અને લેમડા ઝીરો એને એસી એ આવી છે નાઇન્ટી વન પોઈન્ટ ઝીરો આ ત્રણ વેલ્યુ આપણને આપી છે બરાબર હવે આનો મતલબ શું આપણે એચ પ્લસ અને એસી માઇનસ જોઈએ છે એચ પ્લસ અને એસી માઇનસ જોઈએ છે બરાબર તો એચ પ્લસ અને એસી માઇનસ જોઈએ છે એનો મતલબ એ થશે કે એસી માઇનસ જે છે એ આપણને કઈ રીતે મળશે તો આપણે એક ઇક્વેશન બનાવીએ છીએ જો આ આ મળી શકે એવું ઇક્વેશન બનાવીએ છીએ જો જો ઇક્વેશન કઈ રીતના બનાવવાનું હોય પછી હું તમને સમજાવું પહેલાં તો આપણી પાસે એચ સીએલ છે તો એનો મતલબ શું થાય લેમડા ઝીરો એચ પ્લસ પ્લસ લેમડા ઝીરો સીએલ માઇનસ થયું સમજો લેમડા ઝીરો એચ પ્લસ પ્લસ સીએલ માઇનસ થયું પ્લસ હવે આપણને શું જોઈએ છે એસી માઇનસ એસી માઇનસ એટલે શું જોઈએ છે આ એસી જોઈએ છે એટલે એને પ્લસ કરીએ લેમડા ઝીરો એસી માઇનસ અને એને નહીં જોઈએ કારણ કે એને તો કાઢી નાખવાનું છે એટલે એને વાળું ટર્મ શું કરવાનું માઇનસમાં લખવાનું લેમડા ઝીરો એને પ્લસ સમજો આ કઈ રીતના લખ્યું સમજાયું તમને જો હું સમજાવું પાછું કે એચ પ્લસ અને સીએલ માઇનસ લખ્યું છે બરાબર આપણને જરૂર કોની છે એચ પ્લસ અને એસી માઇનસ આ બંનેનું કોમ્બિનેશન આ બંનેનું કોમ્બિનેશન એટલે આ ઇક્વેશન બની જશે પણ આપણને એને નથી જોતો એટલે માઇનસ કરી નાખ્યો સમજાય છે સાથે સાથે આપણને સીએલ જોઈએ છે એ પણ નથી જોતો તો એ પણ માઇનસ કરો કારણ કે આનો પણ કોઈ મતલબ નથી એટલે લખવાનું લેમડા ઝીરો સીએલ માઇનસ સમજાય હવે સીએલ માઇનસની સાથે બીજું શું હોવું જોઈએ એને છે તો આ લેમડા ઝીરો શું કરો લેમડા ઝીરો શું કરો એક જગ્યાએ લેમડા એને પ્લસ કરો અને બીજી જગ્યાએ લેમડા ઝીરો એને પ્લસ કરો સમજાય છે હું શું કહેવા માંગુ છું એટલે આપણો એને આ એને અને એસી એટલે એને એસી થઈ ગયું આ બંનેનું ફોર્મ પછી આનો એટલે શું એનએ સીએલ સીએલ અને એનએ આવી ગયું સમજાય છે કઈ રીતે આવ્યું એનએ સીએલવાળું એનએ પ્લસ અને સીએલ માઇનસ આ બંને પણ માઇનસ કરી દીધું એટલે હવે શું થશે આની આપણે વેલ્યુ મૂકીએ શું મૂકીએ આપણે આના બરાબર લખીએ કે ભાઈ આના બરાબર લખાશે આના બરાબર કહું છું હા ખાસ ધ્યાન રાખજો લેમડા એમ ઝીરો એચ સી એલ પ્લસ લેમડા ઝીરો આના બરાબર શું લખાશે એનએસી અને આના બરાબર શું લખાશે માઇનસ લેમડા ઝીરો એમ એનએ સી એલ આવું લખાશે સમજાય છે હવે આનાથી તમને ખબર પડી કે આનાથી શું થયું એચ પ્લસ થયું પ્લસ સીએલ માઇનસ થયું પ્લસ એનએ પ્લસ થયું પ્લસ એસી માઇન એસી એસી માઇનસ થયું માઇનસ પ્લસ થયું અને માઇનસ સીએલ માઇનસ થયું તો શું થ નીકળી ગયું સીએલ માઇનસ સીએ માઇનસ નીકળી ગયું એને પ્લસ એને પ્લસ રહી ગયું તો રહ્યું શું એચ પ્લસ ને એસી માઇનસ જ રહ્યું સમજાય છે આ અંદરની કેલ્ક્યુલેશન મેં જે તમને કહીએ ઓકે તો એચ સીએલ બરાબર શું થશે ફોર ટ્વેન્ટી નાઇન પોઈન્ટ નાઇન આ તો આપ્યું જ છે ને આપણને ફોર ટ્વેન્ટી ફાઇવ પોઈન્ટ નાઇન પ્લસ એને એસીવાળું શું છે પ્લસ નાઇન્ટી વન પ્લસ શું છે પ્લસ નાઇન્ટી વન છે માઇનસ વન ટ્વેન્ટી સિક્સ પોઈન્ટ ફોર છે તો આ બધી કેલ્ક્યુલેશન કરશો તો ફાઇનલ આન્સર આવશે થ્રી નાઇન્ટી પોઈન્ટ ફાઈવ સીમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ હશે ધીસ ઇઝ ધ ફાઇનલ આન્સર લેમડા ઝીરો એચ એસી ઓકે સો આ આન્સર આવશે એ તમારો ફાઇનલ આન્સર આવશે ઓકે ખૂબ ઈઝી છે જો એકવાર ન સમજ પડે તો પાછો એકવાર મતલબમાં તો રિવર્સ કરીને એકવાર જોઈ જજો એટલે આઈડિયા આવશે તમને બરાબર અચ્છા નેક્સ્ટ આપણે જઈએ નેક્સ્ટ આપણે જઈએ નેક્સ્ટ આપણે કન્ડક્ટિવિટી આપી છે શું આપી છે કન્ડક્ટિવિટી કન્ડક્ટિવિટી આપી છે યસ ધીસ વન એટલે કે સી આપ્યું છે ખાસ ઉપર લખી દેવાનું એટલે તમને સમજાઈ શું શું આપ્યું છે ઝીરો ઝીરો વન ઝીરો ટુ એઇટ મોલ પર લીટર બરાબર એટલે આની કન્ડક્ટિવિટી ધ કન્ડક્ટિવિટી ઓફ એસિટિક એસિડ બરાબર એ એની કન્ડક્ટિવિટી ઓફ આ જે છે એ આપ્યું છે એની કોન્સન્ટ્રેશન આટલા કોન્સન્ટ્રેશનનું એસિટિક એસિડ છે જેની કન્ડક્ટિવિટી આ છે ઓકે તો કન્ડક્ટિવિટી એટલે તમે જાણો છો શું છે કપ્પા એટલે ફોર પોઈન્ટ નાઇન્ટી ફાઇવ ઇન્ટુ ટેન રીસ ટુ માઇનસ ફાઇવ થશે અને કોન્સન્ટ્રેશન સી આ આપ્યું છે બરાબર હવે કેલ્ક્યુલેટ્સ ઇટ્સ ડિસોસિએશન કોન્સ્ટન્ટ આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનો કયો છે જો ઇએમ એમ એટલે કે લેમડા એમ જ થાય બરાબર ત્યારે જ્યારે લેમડા એમ ઝીરો શું છે લેમડા એમ ઝીરો શું છે થ્રી નાઇન્ટી પોઈન્ટ ફાઇવ સમજાય છે ત્યારે આપણે આ ફાઇન્ડ કરવાનું છે તો આપણું ઇક્વેશન શું છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ અપોન લેમડા એમ ઝીરો લેમડા એમ ઝીરો તો આપ્યું છે હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે લેમડા એમ ફાઇન્ડ કરવાનું તો આપણે લેમડા એમ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન શું છે કપ્પા અપોન સી ઇન્ટુ વન બરાબર કપ્પા એટલે શું ફોર પોઈન્ટ નાઇન્ટી ફાઇવ ટેન ટુ માઇનસ ફાઇવ સી કોન્સન્ટ્રેશન કેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન વન ઝીરો ટુ વન બરાબર આ એનું કોન્સન્ટ્રેશન છે आंसर फाइंड कर सो इश फोर्टी एट पॉइंट फिफ्टीन सीमेन सेंटीमीटर स्क्वायर मोल बराबर आम्बड़ा एम ओके सो दिस वन इज नथिंग बट दी लैमडा एम फोर एटी फोर्टी एट पॉइंट वन फाइव सीमेन सेंटीमीटर स्क्वायर मोल बराबर हमें आप अल्फा फाइंड करिए अल्फा फाइंड करिए तो शूं 48.15 ફિફ્ટીન ઉપર રહેશે અને નીચે શું આવશે થ્રી નાઇન્ટી બરાબર આનું કેલ્ક્યુલેશન કરશો આવશે ઝીરો પોઈન્ટ વન ટુ થ્રી થ્રી હવે આપણે ડિસોસિએશન કોન્સન્ટનું ઇક્વેસન છે કે એસી આલ્ફા સ્ક્વેર વન માઇનસ આલ્ફા દરેક વેલ્યુ પૂટ કરી દઈએ ઝીરો પોઈન્ટ કેટલો આવ્યો ઝીરો હોલ સ્કવેર ઇન્ટુ વન માઇનસ ઝીરો પોઈન્ટ વન ટુ થ્રી થ્રી આ બધું કેલ્ક્યુલેશન કરજો એટલે ફાઇનલી કે આવશે વન પોઈન્ટ સેવન્ટી એઈટ ઇન્ટુ ટેન ઇઝ ટુ ફાઈવ મોલ પર લિટર શું આવશે મોલ પર લિટર ઓકે સો ધીસ ઇઝ નથિંગ બટ ધી કેલ્ક્યુલેશન ઓફ ન્યુમેરિકલ્સ સચ સચલોના આ બધા ન્યુમેરિકલ્સ આપણે આવી રીતે ફોર્મમાં કરી શકીએ હવે મેં તમને ઇલેક્ટ્રો લિસિસ એટલે કે જે ઇલેક્ટ્રોલિસિસની જે મેથડ હતી એ તો મેં તમને સમજાવી અત્યારે ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં કે કઈ રીતે થતું હોય છે બરાબર કઈ રીતે ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં પ્રોસેસ થતી હોય છે એનું ડિસ્કસન આપણે ઓલરેડી હમણાં કર્યું છે હવે આપણે આગળ જઈએ આગળનું ડિસ્કસનમાં ફેરાડેઝ લો છે અને ફેરાડેઝ લો પરથી હંમેશા કંઈક ને કંઈક એક બે માર્કનું અથવા ફેરાડે લો કે ગમે ત્યારે ગુજરાત બોર્ડની સિલેબસમાં અને સીબીએસઈના સિલેબસમાં ખૂબ પૂછાતું હોય છે એટલે ખૂબ ધ્યાન રાખજો કે આ ફેરાડે લો શું કહેવા માગે છે અને એનું યુઝફુલનેસ શું છે બરાબર ચલો હવે આજે આપણે ફેરાડે લો કરીએ ઓકે સો લેટ સ્ટાર્ટ વિથ લેટ સ્ટાર્ટ વિથ ફેરાડેઝ ફેરાડેઝ લો ફેરાડેઝ લોમાં પહેલું આપણે ફર્સ્ટ લો આજે જોવાના છીએ અને સેકન્ડ લો આજે જોવાના છીએ સો ફર્સ્ટ લોમાં ફેરાડે એવું કહેતો હતો પહેલાં હું એનું મેથેમેટિકલ ઇક્વેશન લખું પછી તમને એના ઉપર સમજાવું કે ડબલ્યુ ઇઝ પ્રપોઝનલ ટુ ક્યુ આવું ફેરાડેનું કેવું હતું ફેરાડેનું શું કહેવું હતું કે ડબલ્યુ જે છે એ પ્રપોઝનલ માં છે ડબ્લ્યુ ઇઝ નથિંગ બટ ધી વેઇટ ડબલ્યુ ઇઝ નથિંગ બટ ધી વેઇટ ઓફ સબસ્ટન્સ અને જે ક્યુ છે ક્યુ છે એ નથિંગ બટ ધી ચાર્જ જે ચાર્જ આવે ને જેટલો ચાર્જ આપણે કુલંગમાં ચાર્જ ના આવે એ કુલંગ બરાબર તો લો શું કહેતો હતો કે ધ લો ઇઝ સજેસ્ટેડ ઇઝ ધટ વેઇટ ઓફ વેઇટ ઓફ ધ સબસ્ટન્સ વેઇટ ઓફ ધ સબસ્ટન્સ ડિપોઝિટેડ આર્ટ ઇલેક્ટ્રોડ ડિપોઝિટેડ એટ ધ ઇલેક્ટ્રોડ જે ઇલેક્ટ્રોડ ઉપર ડિપોઝિટ થાય હમણાં તમે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોલાઇટિક્સ આલ હતો એનોડ અને કેથોડ હતો તો એના પરથી એનોડ ઉપરથી કેથોડ પર જવાનું સ્ટાર્ટ થયું અને ધીમે ધીમે કોપરનું લેયર અહીંયા જનરેટ થવાનું ચાલું થયું તો જે ડિપોઝિશન થવાનું છે એનું જે વેડ છે ઇઝ ડાયલેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઇઝ डायरेक्टली प्रपोजनल टू इतने वेट त्या डिपोजिट थे दैट इज डायरेक्टली प्रपोजनल टू इलेक् डिपोजिटेड एट द इलेक्ट्रोड इज प्रपोज इज डायरेक्टली प्रपोजनल टू डायरेक्टली प्रपोजनल टू क्वॉंटिटी ऑफ इलेक्ट्रीसिटी इज पास्ट quantity ઓફ ઇલેક્ટ્રિસિટી is passed એટલે જેટલી તમે ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી એટલે શું જેટલો ચાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોન અહીંયાથી તમે જેટલા પાસ કરો બરાબર ઇલેક્ટ્રિસિટી આપવાની છે હવે આપણે એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ નથિંગ બટથી વોટ ચાર્જ q થશે બરાબર એ ડબલ્યુ ટુ શું થશે w ટુ શું થશે ડબલ્યુ ઇઝ પ્રપોઝનલ ટુ q થશે બરાબર હવે તમે જાણો છો એ રીતે કે q બરાબર તો શું છે ક્યુ બરાબર તો આઈટી છે સો ડબલ્યુ ઇઝ પ્રપોઝનલ ટુ શું થશે આઈટી થશે હવે જો ડબલ્યુ પ્રપોઝનાલિટી કાઢો તો આવશે ઝેડ આઈટી શું આવશે ઝેડ આઈટી વેર ઝેડ ઇઝ વોટ ઝેડ ઇઝ વોટ ઇલેક્ટ્રો કેમિકલ કોન્સ્ટન્ટ શું કહેવામાં આવે છે ઇલેક્ટ્રો કેમિકલ કોન્સ્ટન્ટ કો કે ઇલેક્ટ્રોકેમિકલ કેમિકલ ઇક્વિવેલેન્ટ કો બંને વર્ડ તમે યુઝ કરી શકશો બરાબર તો ઝેડ ફાઇન્ડ કરવો હોય

જે એમ ઇઝ ધ મોલેક્યુલર માસ નંબર ઓફ ધી ઇલેક્ટ્રોન ને એફ ઇઝ ઇક્વલ ટુ હવે તમે છ નાઇન સિક્સ ફોર થ્રી એટ સેમની જગ્યાએ નાઇન સિક્સ ફાઇવ ઝીરો લેશો તો પણ ચાલશે આના ઉપરથી બી ફાઇન કરી શકાય તો ઝેડની વેલ્યુ જો અહીંયા મૂકીએ આપણે તો ડબલ્યુ ઇસી ઇક્વલ ટુ શું થશે એમ આઈ ટી અપોન એનએફરી બુકમાં જો કે આ એક આપ્યું નથી પણ આવી રીતના આપણે ફાઇન કરતા હોય છે બરાબર સો ધીસ ઇઝ નથિંગ બટ ધી ફર્સ્ટ લો ફર્સ્ટ લો ઓફ ધી ફેરાડે લો તમારે આખો આવી રીતના આ ફોર્મમાં પ્રોપર ફોર્મમાં યાદ રાખવાનો જેનાથી કોઈ પણ ન્યુમેરિકલ્સ આવે તો તમને તકલીફ પડે નહીં બરાબર ચલો પછી જે સેકન્ડ લો હતો ધેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ અને સેકન્ડ લો ઓફ ફેરાડેથી નવા નવા ઇનોવેશન બહુ થયા હતા સો લેટ્સ સ્ટાર્ટ વિથ સેકન્ડ લો સેકન્ડ લો ઓફ ફેરાડે ફેરાડેનો સેકન્ડ લો શું કહેતો હતો ફેરાડેનો જે સેકન્ડ લો હતો એવું કહેતો હતો કે સેમ ક્વોન્ટિટી જે હોય સેમ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી હું પહેલાં લખી દઉં પછી તમને હું સમજાવું કે કઈ રીતે એ કહેવા માંગતો હતો સેમ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી સેમ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી थ्रू डिफर इलेक्ट्रिक सॉल्यूशन डिफरंट इलेक्ट्रिक सॉल्यूशन कनेक्टेड इन सीरीज कनेक्टेड इन सीरीज हूँ समझा चु तू कह माँगे ज़्यादा डिफरंट पहले हूँ जो लूँ सम सेम क्वॉंटिटी ऑफ इलेक्ट्रीसिटी पास से डिफरंट इलेक् trick solution connected in series the weight of substance the weight of substance produce produced by the cell is directly proportional to directly proportional ટુ કેમિકલ ઇક્વિવેલન્ટ વેટ કેમિકલ વેટ એટલે કેવા શું માંગે છે કેવા શું માંગે છે કે આની અંદર જે છે ચાલો હું તમને આને વન બાય વન એક એક્ઝામ્પલ લઈને સમજાવું જેનાથી તમને વધારે સમજાશે કે કઈ રીતે ડિપોઝિટેડ થતું હોય અને કઈ રીતે આપણે એનો મતલબમાં ક્વોન્ટિટિવલી એપ્રોચ લઈ શકીએ કે કઈ જગ્યાએ શું થયું છે બરાબર એટલે આપણે એનો એક એપ્રોચ જ લઈએ જેનાથી વધારે તમને આઈડિયા આવશે કે ક્યાં કેટલું થયું છે અને કઈ રીતે એને કેલ્ક્યુલેટ કરી શકાય બરાબર તો જસ્ટ લાઈક હું તમને કહું કે એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે ભાઈ સીયુ છે બરાબર તો સીયુમાંથી ઇલેક્ટ્રોન ટુ ઇલેક્ટ્રોન સીયુ પ્લસ ટુ હોય એ ટુ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે આપણને શું કેમ મળે સીયુ મળે હવે અહીંયા જુઓ સીયુની પાછળ કંઈ ના હોય તો આગળ શું હોય વન હોય બરાબર એટલે આનો મતલબ શું થયો વન મોલ ઓફ સીયુ મતલબ શું થયો વન મોલ ઓફ સીયુ થયો ને આ ટુ ઇલેક્ટ્રોન ટુ ઇલેક્ટ્રોનનો મતલબ એટલે શું ટુ ઇલેક્ટ્રોન જેટલા પાસ ટુ ઇલેક્ટ્રોન જેટલા એક્સેપ્ટ કરશે ત્યારે આ પોસિબિલિટી થવાની છે બરાબર એટલે ટુ ઇલેક્ટ્રોનનો મતલબ એવો થશે ટુ ઇલેક્ટ્રોનનો મતલબ એવો થશે ટુ ફેરાડે જેટલો ચાર્જ કેટલો મતલબ થશે ટુ ફેરાડે જેટલો ચાર્જ એટલે ટુ ફેરાડે જેટલો ચાર્જ તમે ફ્લો કરશો ટુ ફેરાડે જેટલો ચાર્જ કરશો ત્યારે વન મોલ મળશે એટલે અહીંયા આપણે એવું લખીએ કે ટુ ફેરાડે જેટલો આપણે આપીએ છીએ ત્યારે તમને કેટલો મળે છે વન મોલ સીયુ મળે છે બરાબર હવે સેમ એ રીતના બીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એ એલ પ્લસ થ્રી છે પ્લસ થ્રી ઇલેક્ટ્રોન છે તો આપણને એલ્યુમિનિયમ મળે છે તો અહીંયા પણ કંઈ ના હોય તો આગળ વન મોલ હોય બરાબર તો આનો મતલબ શું થશે થ્રી ફેરાડે જેટલો ચાર્જ છે થ્રી ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન એટલો એનો શું થાય ચાર્જ થાય બરાબર તો આનો મતલબ શું થાય વન મોલ ઓફ એલ્યુમિનિયમ છે બરાબર તો આનો મતલબ પણ એ જ થશે કે જ્યારે થ્રી ફેરાડે જેટલો ચાર્જ આપીશું ત્યારે આપણને શું મળશે વન મોલ ઓફ સીયુ મળશે હવે આપણે સિરીઝ લેવાની છે ઇલેક્ટ્રિક સોલ્યુની સિરીઝ લેવાની છે બરાબર તો આપણે ત્રણ સેલ લઈએ છે કેટલા સેલ લઈએ છે ત્રણ સેલ આપણે અત્યારે હવે લઈએ છે ત્રણ સેલ લઈએ છીએ ત્યારે એની અંદર શું થાય છે હું તમને સમજાવું કે એક સેલમાં લઈએ છીએ એ જીએનો થ્રી એક સેલમાં શું લઈએ છીએ એજી એનો થ્રી બીજામાં લઈએ છીએ સીયુએસઓ ફોર શું લઈએ છીએ સીયુએસઓ ફોર અને ત્રીજામાં લઈએ છીએ એયુ સી થ્રી આ ત્રણ લઈએ છીએ આપણે બંને આનું જાણો છો કે ભાઈ એ પ્લસ છે આની અંદર ને એન થ્રી માઇનસ છે આની અંદર છે સીયુ પ્લસ ટુ અને એસઓ ફોર માઇનસ ટુ આની અંદર છે એયુ પ્લસ થ્રી અને સી માઇનસ બરાબર તો આનો મતલબ એવો થશે આનો મતલબ એવો થશે કે આની અંદર વન ફેરાડે વન ફેરાડે જેટલું આપણે એજી પ્લસનો મતલબ શું એ જી મતલબ શું હજુ તમને પાછું સમજાવું તો એજી પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ઇટ ગીવ એ જી આવું થશે આ ત્રણે ત્રણનું આપણે વચ્ચેથી એક લાઇન ડ્રો કરી દઈએ એટલે કન્ફ્યુઝન ના થાય ઓકે આવું થશે બરાબર એ પ્લસ એટલે આનો મતલબ શું થશે વન ફેરાડે જેટલો આપણે ફ્લો આપશું ચાર્જનો ત્યારે વન મોલ ઓફ એજી મળશે વન મોલ ઓફ એજી મળશે સેમ આની અંદર જો જોવા જઈએ તો શું થશે સીયુ પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન છે ને પછી આપણને મળે છે સીયુ તો ટુ ફેરાડે જેટલો ચાર્જ આપશું ત્યારે વન મોલ ઓફ સીયુ મળશે સમજાય છે અને એયુનું જોઈએ તો શું થશે એયુ પ્લસ થ્રી પ્લસ થ્રી ઇલેક્ટ્રોન ઇટ ગીવ એ એટલે આનો મતલબ શું થ્રી ફેરાડે જેટલો ચાર્જ આપીશું ત્યારે તમને શું મળશે વન મોલ ઓફ એ મળશે સમજાય છે તો આનો મતલબ શું આનો મતલબ તમે જોઈ શકો છો કે વન મોલ વન ફેરાડે જેટલો તમે ચાર્જ આપો વન ફેરાડે જેટલો ચાર્જ આપો તો કેટલા મોલ મળે વન મોલ એજી મળે હવે ટુ ફેરાડે છે ટુની જગ્યાએ એક ફેરાડે જેટલો ચાર્જ આપો તો આ કેટલો થઈ જાય વનની જગ્યાએ વન હાફ થઈ જાય એટલે કે વન ફેરાડે જેટલો ચાર્જ આપો તો તમને વન બાય ટુ સીયુ મળશે આ ત્રણે ત્રણ સેલ સિરીઝમાં કનેક્ટેડ કર્યા હોય ત્યાંની વાત છે હં તો વન બાય ટુ સી સીયુ મળશે અને જ્યારે અહીંયા વન ફેરાડે જેટલો ચાર્જ આપશો ત્યારે મળશે વન બાય થ્રી મોલ એવ એટલે વન ફેરાડે જેટલો ચાર્જ આપશો ત્યારે મળશે વન બાય થ્રી મોલ એ સો આવી રીતે થોડા ન્યુમેરિકલ આપણે આના જ્યારે જોઈશું ત્યારે તમને આ વધારે સમજાશે પણ આવી રીતે ચાર્જને અને કઈ રીતે મોલને ડિફરન્સીએટ કરી શકાય છે તમે આના ઉપરથી સમજી શકશો બરાબર એટલે ધીસ ઇઝ ધી વન મેથડ તમારી બુકમાં જોશો તો આ રિલેટેડ બધું આપ્યું છે પેજ ઉપર એટલે તમે એને થોડું સમજવાનો ટ્રાય કરજો મેં જે સમજાયું છે એ લેંગ્વેજમાં સમજશો તો વધારે સારું સમજાશે ઓકે ચાલો હવે આજના નેક્સ્ટ ટૉપિક ઉપર જઈએ છે ધેટ ઇઝ નથિંગ બટ ધી પ્રોડક્ટ્સ ઓફ ઇલેક્ટ્રોલિસિસ સેના ઉપર જઈએ છે પ્રોડક્ટ્સ ઓફ ઇલેક્ટ્રોલિસિસ પ્રોડક્ટ ઓફ ઇલેક્ટ્રોલિસીસની અગર આપણે વાત કરીએ પ્રોડક્ટ્સ ઓફ ઇલેક્ટ્રોલિસીસની અગર વાત કરીએ તો શું હોય છે કે ઇલેક્ટ્રોલિસિસની પ્રોડક્ટમાં જસ્ટ લાઇક આપણી પાસે બે ટાઈપની ક્વોન્ટિટી હોય કે એક તો મોલ્ટન હોય અને એક એક્વિયસ હોય ઓકે જનરલી જે કોઈનું પણ ઇલેક્ટ્રોલિસિસ કરતા હોય તો બે ટાઈપની ક્વોન્ટિટી હોય એક તો મોલ્ટન સ્ટેટ હોય કોઈ પણ મતલબમાં એક ઇલેક્ટ્રોલાઇટની અને બીજું સ્ટેટ હોય એ હોય એકવીયસ સ્ટેટ કેવી હોય એકવીયસ સ્ટેટ બરાબર તો પહેલાં આપણે મોલ્ટન એનએસીએલની પ્રોસેસ જોઈએ કે મોલ્ટન ઇલે મોલ્ટન ઇલેક્ટ્રોલિ મોલ્ટન એનએસીએલનું ઇલેક્ટ્રોલિસિસ કરીએ સેનું કરીએ મોલ્ટન એલએસીએલનું ઇલેક્ટ્રોલિસિસ આમાંથી એક ક્વેશ્ચન હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ હોય છે અને સીબીએસઇમાં બી બહુ પૂછાય છે ધ્યાન રાખજો મોલ્ટન એનએસસીએલનું ઇલેક્ટ્રોલિસિસ જો આપણે કરીએ તો મોલ્ટન એલ એનએસિએલના ઇલેક્ટ્રોલિસિસમાં આપણને ખબર છે એવી રીતના કે એનએ સીએલનું ઇલેક્ટ્રોલિસિસ કરો તો એટ એન્ડ ઓફ ધ ડે તમને મળે શું એનએ પ્લસ અને સીએલ માઇનસ મળે હવે જો તમે કેથોડ ઉપર જો ચર્ચા કરતા હોય બે વસ્તુ હોઈ શકે એક તો હોય કેથોડ અને એક તો હોય એનોડ બરાબર કેથોડ અને એનોડ ઉપર આ પ્રોસેસ આપણે જનરલી કરતા હોઈએ છીએ બરાબર તો કેથોડ અને એનોડ પર જ્યારે પ્રોસેસ કરતા હોવ ત્યારે મોલ્ટન હોય તો શું થાય મોલ્ટન હોય ત્યારે શું થાય મોલ્ટન હોય ત્યારે એને પ્લસ જે છે હંમેશા પોઝિટિવ એ નેગેટિવ તરફ એટ્રેક થશે એટલે એને પ્લસ જે છે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને શું બનાવશે એને અને જે સીએલ માઇનસ છે એ ઇલેક્ટ્રોન શું કરી દેશે એનો પર હંમેશા ડોનેટ કરે એટલે સીએલ પ્લસ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે બરાબર એવા સી એક સીએલ નહીં બે સીએલ હોય તો આપણને શું બની જાય સીએલ ટુ મળી જાય બરાબર એટલે આ જે થઈ એ સેની વાત કરી મેં મોલ્ટન એનએ સીએલની વાત કરી શેની વાત કરી મોલ્ટન એનએસીએલની વાત કરીએ ખાસ ધ્યાન રાખજો મોલ્ટન એનએસીએલ હવે જે બીજો કેસ હું લેવાનો છું બીજો કેસ જે હું લેવાનો છું એ લેવાનો છું એકવીયસ એનએસીએલનો આ ક્વેશ્ચન દર વખતે બોર્ડમાં પૂછાય છે દર વખતે બોર્ડમાં પૂછાય છે અને છોકરાઓને છેક સુધી ખબર જ નથી પડતી કે આ કેવા શું માંગે છે તે ખૂબ ધ્યાન આપજો એકવીયસ એનો એનએસીએલનું ઇલેક્ટ્રોલિસિસ કોનું કહું છું એકવીયસ એનએસીએલનું ઇલેક્ટ્રોલિસિસ આખું ચેપ્ટર પતી જાય તો એ ખબર ના પડે કે આ સારું કેવા શું માંગે છે કેમ આવું થયું અને જો તમે ધ્યાન નહીં રાખો તો તમારી સાથે પણ આ જ સિચ્યુએશન થશે ધ્યાન રાખજો હા ચલો હવે એકવીએસનો મતલબ શું કે જેમાં વોટર પણ હોય એનએસીએલ પ્લસ વોટર હોય એને કહેવાય એકવીયસ બરાબર તો એનએસીએલ પ્લસ છે એનો મતલબ શું થાય કે જ્યારે એનએસીએલનું ઇલેક્ટ્રોલિસિસ કરશો તો તમને મળશે એનએ પ્લસ અને સીએલ માઇનસ અને સેમ એવી રીતના H2O નું ઇલેક્ટ્રોલિસિસ કરશો તો તમને મળશે એચ પ્લસ અને OH- માઇનસ બરાબર હવે હવે કેથોડ ઉપર અહીંયા બે રિએક્શન થઈ શકે કેથોડ ઉપર અહીંયા બે રિએક્શન થઈ શકે જો મને કઈ કઈ થઈ શકે આ બે સ્ટેટને જોતા બે સ્ટેટને જોતા બે બે રિએક્શન થઈ શકે એક તો રિએક્શન એવી થઈ શકે કે ભાઈ એને જે છે પ્લસ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે તો શું બની જાય એને કારણ કે આપણે પોઝિટિવ આયન દરેક કેથોડ પર આવશે એક તો આ રિએક્શન થઈ શકે અને બીજી રિએક્શન એ થઈ શકે કે એચ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો એચનું શું બને ટુ એચ ટુ બને એટલે ટુ એચ પ્લસ કરવા પડે ટુ ઇલેક્ટ્રોન આ બે રિએક્શન થઈ શકે પણ કોઈ દિવસ કેથોડ ઉપર એક જ રિએક્શન થાય બે રિએક્શન પોસિબલ થાય નહીં એટલે આ બંનેમાંથી કઈ રિએક્શન થાય છે એના માટે એક આખી સિરીઝ આપી છે તમારી ટેક્સ્ટબુકમાં એનો પણ હું આજે સ્ક્રીનશોટ મૂકીશ જોજો આનો જે વોલ્ટેજ હોય છે જે આનો પોટેન્શિયલ હોય છે એ હોય છે માઇનસ ટુ પોઈન્ટ સેવન વોલ્ટ જ્યારે આ રિએક્શન થાય ત્યારે અને આનો પોટેન્શિયલ હોય છે ઝીરો વોલ્ટ કારણ કે આ તો એસએચઇ છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ બરાબર તો આનો જે હોય છે ઝીરો હોય છે ને આનો કેટલો હોય છે માઇનસ ટુ સેવન તો આ બેમાંથી કઈ રિએક્શન થાય રિડક્શનમાં જે હોય હાયર ધી વેલ્યુ આ હંમેશા યાદ રાખજો હાયર ધી વેલ્યુ

ઘણા નમૂના અને મા વધારે કહેશે હા ભાઈ આ માઇનસમાં છે વેલ્યુ તો વધારે આ થશે એટલે કેથોડ ઉપર રિએક્શન જે થશે એ આ થશે આ થશે નહીં સમજાય છે કેથોડ ઉપર રિએક્શન કઈ થશે કેથોડ ઉપર રિએક્શન કઈ થશે સમજાય છે કઈ થશે આ થશે બરાબર હવે આપણે એનોડની ચર્ચા કરવાની છે કોની ચર્ચા કરવાની છે એનોડ પર મજા આવશે જોજો આ બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે એનોડ હવે એનોડ ઉપર ચર્ચા કરીએ એનોડ ઉપર ચર્ચા કરીએ તો એનોડ ઉપર હવે શું આવશે એનોડ એટલે શું પોઝિટિવ એટલે એનોડ ઉપર હોય પોઝિટિવ એટલે કયા કયા આવે નેગેટિવની બધી ટોલીઓ આવે એનોડ ઉપર બરાબર તો શું થશે એનોડ ઉપર સીએલ માઇનસ જે હશે એ શું કરશે સીએલમાં કન્વર્ટ થશે ને ઇલેક્ટ્રોન આપી દેશે બરાબર અને બીજું શું છે ઓએચ માઇનસ છે બરાબર એનોડ પર બીજું શું આવે ઓએચ માઇનસ આવે ને તો ઓએચ માઇનસ છે તો ઓ માઇનસ માટે જો લેવા જાય માટે ખાસ કરીને ઓએચ માઇનસ માટે આપણે જો કન્ફ્યુગરી કરતા હોય તો ઓએચ માઇનસમાંથી કન્વર્ટ શું થશે ઓએચ માઇનસમાંથી કન્વર્ટ થશે એચ ટુ પ્લસ ઓ ટુ થશે શું બનશે એચ ટુ પ્લસ ઓ ટુ થશે અને એચ ટુ અને ઓ ટુ થતા હોય તો એ સાથે સાથે તમે ઓ અહીંયા ટુ છે એટલે અહીંયા ટુ ઓ કરો તો હાઇડ્રોજન પણ ટુ થઈ ગયા બરાબર ને એ હિસાબે ઇલેક્ટ્રોન ટુ આપણને મળશે ઓકે તો આ બે રિએક્શન જે છે આ જે બે રિએક્શનો છે એનું પોટેન્શિયલ જો આપણે કેલ્ક્યુલેટ કરીએ કારણ કે હવે અહીંયા તો બે રિએક્શન થાય છે એક એનોડ પર થાય છે ને કે એક એનોડ પર આ થાય છે ને બીજી એનોડ ઉપર આ થાય છે બરાબર તો એ ટાઈમે ઈ ઇઝીરો જે છે એ કેટલો છે વન પોઈન્ટ થર્ટી સિક્સ વોલ્ટ છે કેટલો છે ઇઝીરો વન પોઈન્ટ થર્ટી સિક્સ વોલ્ટ છે અને આના ઉપર જ્યારે જોવા જાવ આના ઉપર જ્યારે જોવા જાવ ત્યારે ઇઝીરો જે છે એ કેટલો છે વન પોઈન્ટ ટ્વેન્ટી થ્રી વોલ્ટ છે કેટલો છે સ્ટાર્ટિંગની રિએક્શનમાં ઇઝીરો જે છે વન પોઈન્ટ થર્ટી સિક્સ છે અને આ રિએક્શન માટે વન પોઇન્ટ ટ્વેન્ટી થ્રી વોલ્ટ છે કેટલો છે વન થ્રી વોલ્ટ છે આ બે રિએક્શન છે એટલે હવે જ્યારે એનોડ ઉપર જ્યારે કરતા હોવ ત્યારે કયો પોઈન્ટ યાદ રાખવાનો એનોડ ઉપર કરતા હોવ ત્યારે કયો પોઈન્ટ રાખવાનો લોઅર ધ વેલ્યુ લોઅર ધ વેલ્યુ ઓફ પોટેન્શિયલ જેટલી લોઅર વેલ્યુ એ એનોડ ઉપર મળશે એ એનોડ ઉપર મળશે શું મળશે જેટલી લોઅર વેલ્યુ હોય એ તમને એનોડ ઉપર મળશે સમજાય છે હું શું કહેવા માંગુ છું જેટલી લોઅર વેલ્યુ એ તમને એનોડ ઉપર ત્યાં જનરેટ થશે તો અહીંયા અહીંયા લોઅર વેલ્યુ કઈ છે બટ ઓબિયસ છે વન પોઈન્ટ ટ્વેન્ટી થ્રી છે પણ આ એક જ એવો એક્સેપ્શનલ કેસ છે કે આમાં લોઅર વેલ્યુ હોવા છતાં પણ લોઅર વેલ્યુ હોવા છતાં પણ આપણને સીએલ માઇનસ ત્યાં મળે છે ધ રીઝન ઇઝ આના રીઝન બે છે ધ્યાન રાખજો આ રીઝન ઘણીવાર તમને ક્વેશ્ચનમાં પૂછાય છે કે સીએલ માઇનસ આયનનું કોન્સન્ટ્રેશન વધારે હોય તો આ એક આ પોસિબિલિટી છે સેનું સીએન માઇનસ આયનનું કોન્સન્ટ્રેશન બરાબર હું અહીંયા આગળ લખું છું પછી હું તમને ત્યાં સમજાવું છું કે ભાઈ આ જે છે આ જે થવા ચાલો હું અહીંયા લખી દઉં છું તો પણ તમને સમજાશે આ થવા પાછળનું કારણ શું છે આ થવા પાછળનું કારણ એ છે ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું બુકમાં લખી દેજો તમારું કે સીએન માઇનસ આયન્સનું કોન્સન્ટ્રેશન વધારે હોય કોન્સન્ટ્રેશન જો વધારે હોય તો એ આ ખરેખર લોજિકલી આપણે વેલ્યુ વેલ્યુવાળી વસ્તુ મળવી જોઈએ પણ સીએલ માઇનસ મળ્યું એનું કારણ સીએલ માઇનસ આયનનું કોન્સન્ટ્રેશન વધારે હોય અને સેકન્ડ કિસ્સો કદાચ એવો બની શકે કે આપણે હવે દરેક જગ્યાએ સેલમાં ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ લેતા નથી તો ઓવર વોલ્ટેજ પણ હોઈ શકે એટલે આ કેસમાં સીએલ માઇનસ આયન વધારે અથવા ઓવર વોલ્ટેજ આ બે કિસ્સામાં આવું બની શકે સમજાય છે હું શું કહેવા માગું છું એટલે એ ટાઈમે આપણને એનોડ ઉપર આ રિએક્શન મળે છે તો એક્વીએસ એનઓસીએલની હવે આપણે રિએક્શન લખીએ તો પહેલાં શું થતું હતું એનએસીએલ તો એનએ સીએલનું ઇલેક્ટ્રોલિસિસ કરો એટલે ભાઈ એનએ પ્લસ અને સીએલ માઇનસ મળે સમજાય ચાલો પછી કેથોડ ઉપર શું નક્કી કર્યું કેથોડ ઉપર શું નક્કી કર્યું કહો છો મને અને એનોડ ઉપર શું નક્કી કર્યું હું તમને બતાવતો જાઉં વન બાય વન કેથોડ ઉપર આપણે નક્કી કર્યું કેથોડ ઉપર આપણે નક્કી કર્યું શું નક્કી કર્યું કેથોડ ઉપર કેથોડ ઉપર આપણે નક્કી કરી રિએક્શન આ રાખી કઈ રાખી ટુ એચ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન એચ રાખીને બરાબર તો આપણે એ લખી દઈએ કે ભાઈ ટુ એચ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ઇટ ગીવ્સ એચ ટુ અને આના ઉપર કઈ રિએક્શન રાખી Cl- Cl માઇનસ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન તો અહીંયા આપણે લખીશું Cl- માઇનસ ઇટ ગીવ પ્લસ ઇલેક્ટ્રોન પણ સીએલ એક ના હોય સીએલ ટુના ફોર્મમાં એટલે ટુ સીએલ માઇનસ અને ટુ ઇલેક્ટ્રોન લખી દઈએ બરાબર હવે ટોટલ સેલ રિએક્શન લખીએ એટલે એને લેફ્ટ સાઈડનું લેફ્ટ સાઇડ લખીએ એનએ સીએલ પ્લસ ટુ એચ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન પ્લસ ટુ સીએલ માઇનસ ઇટ ગીવ એચ ટુ પ્લસ એનએ પ્લસ પ્લસ સીએલ માઇનસ પ્લસ સીએલ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ટુ ઇલેક્ટ્રોન ટુ ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થશે અને પછી છેલ્લે નેટ સેલ રિએક્શન લખી દેવાનું બરાબર સો ધીસ ઇઝ નથિંગ બટ ધી પ્રોડક્ટ ઓફ ઇલેક્ટ્રોલિસિસ જ્યારે ઇલેક્ટ્રોલિસિસની પ્રોડક્ટ કરો ત્યારે તમને કંઈક આવું મળી રહ્યું હોય છે બરાબર આ ખૂબ અગત્યનો ટોપિક છે સમજીને પ્રોપર એકવાર કરી નાખજો ઓકે ચાલો આજ આટલો રાખીએ છો